માવસરી જગ્યામાં આયા હતા કે માવસરી જગ્યામાં અમે સૌરૂપથી થોડું મોડું થઈ ગયું હતું. જગ્યા નાનો મોટો પ્રસંગ હોય છે વાર્ષિક, અને ત્યાં લાવવાનું થાય. જગ્યા બહુ સારી જગ્યા છે. તમારા સમાજનો નાનો મોટો કાર્યક્રમ હોય તો અહીંયા બધા ભેગા થતા હોય. દર્શન કર્યા સૌરૂપથી કીધું હતું, થોડા આશીર્વાદ લો. જગ્યા ખૂબ સારી જગ્યા છે. દર્શન કરીને મોડા તમે બધાને તો ખબર છે, જ્યાં બેહો અહીંયા મદદ થઈને બેહવા તો કોઈ ઈલાજ નહીં રહેવાનું. મારા જીવનનું લક્ષ્ય છે કે બેહવાનું અહીંયા કંઈ પોલું પોલું નહીં, જ્યાં બેહો અહીંયા નગટ રીતે બેહવાનું. લાચારી જિંદગીમાં કોઈની ભોગવવાની કે આપણે હવે આની લાચારી ભોગવી છે, તો આપણે કોઈનું કાંઈ ખાધું પીધું હોય તો કોઈથી બિયાવાનું હોય. આપણે કોઈનું ખાધું પીધું ન હોય તો બિયાવાનું શું હોય? તમે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સૌરૂપજી 2022માં ચૂંટણી હાર્યા, અહીંયાના ભાગમાં હશે એટલે ફરીથી પાછી પેટા ચૂંટણી આવી. જ્ઞાનીબેન સાંસદ થયા, એમના ભાગનું છે એટલે આપણે બધાએ 22માં વોટ ના આલ્યા. પણ અત્યારે હવે આપણે એને એમના જોડે મહેનત કરી અને ડબલ તાકાતથી મેદાનમાં આવી, કોઈની શરમ શહેર આછા વગર જેમ બને એમ બીજેપીમાં કચકચાવીને તમે બધા મતદાન કરશો તો પરિણામ છે. બાકી તમે મતદાન નહીં કરો તો કોઈ પરિણામ નથી. તમારા સમાજનું નાના મોટું ક્યાં બારે રહેતું હોય, જે ગામડાનો માણસ હોય એને અત્યારથી લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધો. ચોચિયા ગામમાં ભાગ બદલ થાય ક્યાં રહે છે, આ બધી તમે વ્યવસ્થા કરીને રાખશો લાંબાનું થશે તો અમે દરેકે એક એક ગામડાના નાગરિકને તમે મતદાન કરાવશો તો પરિણામ છે. હજી તો માવજીભાઈએ પણ ફોર્મ ભર્યું છે એટલે એ ફોર્મ ખેંચાય કે ન ખેંચાય, સરપંચ સંજોગો વરસાદ કદી ફોર્મ ના ખેંચાય તોય તમે તમારો સમાજ જો ધારો ને. આપણે શરમ શું હોય, સમાજનો માણસ ઊભો હોય. હવે બધા હું બ્રાહ્મણ તરીકે 22માં અપક્ષ લડ્યો તો મારા સમાજે 28,000 વોટ આવ્યા. મૂળ તો સમાજે આવ્યા તો 28,000 થયો ને. તો દરેક સમાજને, હવે તમારા સમાજનો માણસ હોય તો તમે બીજાને વોટ આપો ને તો તમે પાપના ભાગીદાર છો. જે માણસ જે સમાજમાં એનો ઉછેર થયો હોય ને, એ સમાજ મિલીને બીજે ક્યાં વોટ આપે ને તો એ પાપનો ભાગીદાર થાય. એટલે તમે તમારા સમાજના વફાદાર રહી નાના મોટું ટાંપું હશે તો તમારો ટાંપું આમને શરમ અડવાની છે, બીજા કોઈ અડવાની નથી. એટલે તમે મજબૂતાઈથી સમાજનું ક્યાંય વોટ ન રહી જાય દાબીને વોટ કરજો. તમે કોઈ પણ બિયાણા વગર નાના મોટી ચૂંટણીમાં કોઈ તમને જો કોઈ મારી નાખવાનું છે એની મારે તો અત્યારે સમય દાતો રહ્યો. એટલે કોઈથી દબાયા વગર તમે કોઈ વોટ બાકી ન રહી જાય. અને મતદાન જે ગામની અંદર તમારા ઘરો અહીંયા એજન્ટ તરીકે તમારે જાતે જ બેહવાનું, કોણ શું કરે છે તો ભલે આપણને ઓછો વોટ આપણા હોય પણ એજન્ટ તરીકે તમે બેઠા હોય તો કોઈ ખોટું કરતું હોય તો ખોટું પણ ના કરી શકે. એટલે ખોટું મતદાન ના થાય. તમે ગામનો નાગરિક હોય ને તમે ઓળખતા હો કે ભાઈ આ ગામનો છે એટલે આ વોટ ખોટું કરવા આવ્યો છે કે સાચું વોટ છે, એટલે તમારી જવાબદારી બને. એટલે બધાએ આ બધા જ બેઠા બધા સૌરૂપી થઈને ચૂંટણી લડશો તો પરિણામ આવશે. તો તમારે બધા જશના ભાગીદાર થશો કે ના કે ઠાકોરો ચૂંટણી લડ્યા. અને મને એમ થાય કે ના, અમે જ્યાં બેઠા હતા અહીંયા હવે થોડી જાગૃતિ આવી છે, ભવિષ્યમાં અમે કોઈક મોકશે તો અમને વળતર હાલશે. બાકી તમારામાં કશું ભાવશો નહીં, ચૂંટણી લડો તમને અમારે મદદ કરવાની. અમારો વારો આવે ત્યારે તમે ગોદડું ઉઠીને ઊંઘાઈ જાઓ એટલે અમારે તો ચૂંટણી હારવાની થાય. એટલે તમે અમને સંતોષ થવા દો કે હવે સમાજ જાગૃત છે અને મતદાન એ કરી શકે છે ને પરિણામે લાવી શકે છે. આ વખતે તમારા આટલા 85,000-90,000 વોટ હોય અને તોય તમારું પરિણામ ના હોય તો બીજી વાર તમે ભેગું કોઈ હેડે નહીં. એટલે સરકાર કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે. નાના મોટો પાણીનો પ્રશ્ન હોય કે કોઈને નાના મોટો પ્રશ્ન હશે તો સ્થાનિક માણસ છે અને જમીનથી જોડાયેલો માણસ છે, પરિસ્થિતિ સમજે છે ને, ઘરે ખાતે પીતે થોડા તાદો માણસ છે, સમાજ સેવા કરશે ને